नमस्कार विद्यार्थी मित्रों, एसएन विद्यालय द्वारा शुरू करेला ई लर्निंग प्रोग्राम में आपनु हार्दिक स्वागत छे। अगो आपणे रसायन विज्ञान नी अंदर विद्युत रसायन नामना चेप्टर नी चर्चा करी, हवे आपणे रसायन विज्ञान नी अंदर आवतुं नवुं एक चेप्टर रासायनिक गतिकी नी चर्चा करीशुं। पहला तो रासायनिक गति की एटले शुं, तो कोई पण रासायनिक प्रक्रिया ज्यारे थती होय त्यारे रासायनिक प्रक्रिया नी क्रियाविधि, एटले के रासायनिक प्रक्रिया केवी रीते थाय छे अने ई रासायनिक प्रक्रिया केटली झडपथी थाय छे एनो अभ्यास आ रासायनिक गतिकी नी अंदर करवामां आवे छे। टूंकमां रासायनिक गतिकी नी अंदर जे ते रासायनिक प्रक्रिया नी क्रियाविधि, रासायनिक प्रक्रिया नो वेग, ए रासायनिक प्रक्रिया ना वेग ने असर करता परिबळो, आ बधा टॉपिक नी चर्चा आपणे रासायनिक गतिकी नामना चेप्टर नी अंदर करीशुं। ज्यारे पण कोई रासायनिक प्रक्रिया थाय छे त्यारे रासायनिक प्रक्रिया दरमियान रसायनशास्त्रीओ केटलाक प्रश्नो ना जवाब मेळवानो प्रयास करे छे। पहेलो કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા શરૂ કરે ત્યારે રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, અને આપમેળે થશે કે નહીં એના માટે છે, અને થર્મોડાયનેમિક્સ અથવા તો ઉષ્મા ગતિશાસ્ત્રનો ઉપયોગ કરી અને આપણે એ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ જાણી શકીએ। 11મા ધોરણની અંદર થર્મોડાયનેમિક્સ નામના ચેપ્ટરની અંદર આપણે એવું ભણ્યા હતા કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતો એન્ટ્રોપી નો કુલ ફેરફાર એટલે કે ડેલ્ટા એસ ટોટલ જો ધન હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાઓ પુરોગામી દિશામાં આપમેળે થાય છે। જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રણાલીની મુક્ત ઉર્જાનો ફેરફાર એટલે કે ડેલ્ટા જી એનું મૂલ્ય ઋણ હોય તો એવી પ્રક્રિયાઓ પુરોગામી દિશામાં આપમેળે થાય છે। એટલે પહેલો પ્રશ્ન કે રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ જો જાણવું હોય તો એ ઉષ્મા ગતિશાસ્ત્રની મદદથી જાણી શકાય। બીજું, એ રાસાયણિક પ્રક્રિયા જે તે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા એની પૂર્ણતાનું પ્રાક્તન કરવું હોય કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થઈ છે અને એ જો જાણવું હોય તો એના માટે રાસાયણિક સંતુલનનો સહારો લેવો પડે। પણ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કેટલી ઝડપથી થાય છે અથવા એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ જો જાણવો હોય તો એના માટે આ રાસાયણિક ગતિકીની જરૂર પડે છે। ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશેની માહિતી એ રાસાયણિક ગતિકી દ્વારા મળે છે। કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય છે, એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું, એ રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો, આ બધાની ચર્ચા આપણે આ રાસાયણિક ગતિકી નામના ચેપ્ટરની અંદર કરીશું। પહેલા તો આપણે ઉષ્મા ગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી બંને વચ્ચેનો ભેદ સમજી લઈએ। ઉષ્મા ગતિશાસ્ત્ર, તો ઉષ્મા ગતિશાસ્ત્ર એટલે કે થર્મોડાયનેમિક્સ નામના ચેપ્ટરની અંદર રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલા ઉર્જાના ફેરફારોની રજૂઆત કરેલી છે। દાખલા તરીકે હું એક એવી પ્રક્રિયાની વાત કરું કે ભાઈ હીરો છે એનું ગ્રેફાઇટમાં રૂપાંતરણ થશે કે નહીં આપણે, તો એ ઉષ્મા ગતિશાસ્ત્રની મદદથી જાણી શકીએ કે ભાઈ હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતરણ થઈ શકે છે આપણે, પણ હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતરણની પ્રક્રિયાનો વેગ કેટલો એ આ ઉષ્મા ગતિશાસ્ત્રની મદદથી જાણી શકાતું નથી। રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ ઉષ્મા ગતિશાસ્ત્રની મદદથી જાણી શકાય, પણ રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશેની માહિતી ઉષ્મા ગતિશાસ્ત્ર દ્વારા મેળવી શકાતી નથી। પણ આ જ રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશેની માહિતી જો આપણે મેળવવી હોય, એ રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ જાણવી હોય તો એના માટે રાસાયણિક ગતિકીનો સહારો લેવો પડે। આ રાસાયણિક ગતિકીની મદદથી
આપણે હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતરણની પ્રક્રિયા કેટલી ઝડપી થાય છે એના વિશેની માહિતી મેળવી શકીએ. તો હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતરણ થવાની આ પ્રક્રિયા બહુ ધીમી છે, એટલે કે વાસ્તવમાં આ પ્રક્રિયા શક્ય નથી. ટૂંકમાં ઉષ્મા ગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી બંને એકબીજા સાથે સંકળાયેલા છે, બંને એકબીજાથી અલગ છે પણ બંને એકબીજાના પૂરક છે. હીરો અને ગ્રેફાઇટનું રૂપાંતરણ આપમેળે, હીરાનું રૂપાંતરણ આપમેળે ગ્રેફાઇટમાં થશે એ ઉષ્મા ગતિશાસ્ત્રથી જાણી શકાય, પણ એના વેગ વિશેની માહિતી તો રાસાયણિક ગતિકી જ મળે. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશેની માહિતી આ રાસાયણિક ગતિકીની અંદર દાખલા રાસાયણિક ગતિકી દ્વારા મેળવવામાં આવે છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એ રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો આવે, તો રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા ઉદ્દીપક, પાંચમું કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અથવા પદાર્થની ભૌતિક સ્થિતિ, અને છેલ્લું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. તો આવા બધા પરિબળો રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરે છે, પણ રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળોની ચર્ચા પણ 11મા ધોરણની અંદર રાસાયણિક સંતુલન નામના ચેપ્ટરમાં આપણે કરેલી છે. ત્યારબાદ આપણે રાસાયણિક પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થાય છે, એ રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ થવાના અનુસંધાને જુદા જુદા પ્રકારની અંદર આપણે વહેંચેલી છે. તો રાસાયણિક પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થાય છે, એ પૂર્ણ થવાના અનુસંધાને અથવા એ રાસાયણિક પ્રક્રિયા કેટલી ઝડપથી થાય છે એના અનુસંધાને આપણે રાસાયણિક પ્રક્રિયાને જુદા જુદા ત્રણ પ્રકારની અંદર વહેંચી નાખેલી છે. પહેલું ઝડપી પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતરણ થવા માટે જો ઓછો સમય લાગતો હોય અથવા તો પ્રક્રિયા ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ જતી હોય તો એવી પ્રક્રિયાને આપણે ઝડપી પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. અને આવી ઝડપી પ્રક્રિયાઓની અંદર બે પ્રકારની પ્રક્રિયાઓ આવે, એક આયોનિક પ્રક્રિયા છે, દાખલા તરીકે AgNO3 અને NaCl. AgNO3 અને NaCl આ બે વચ્ચેની પ્રક્રિયા થઈ એમાંથી AgCl ના આપણને અવક્ષેપ મળે છે. આ પ્રક્રિયા એ ઝડપી પ્રક્રિયા છે. ટૂંકમાં અવક્ષેપ મળવાની આ પ્રક્રિયા, આ પ્રક્રિયાની અંદર આયનો સંકળાયેલા છે, એટલે એવી પ્રક્રિયાને આપણે આયનિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આ સિવાય તો કે તટસ્થીકરણની પ્રક્રિયા, જ્યારે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે એની અંદરથી ક્ષાર અને પાણી બને છે. આ એસિડ અને બેઝ વચ્ચેની આ પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે HCl અને NaOH આ બે વચ્ચે જો પ્રક્રિયા કરવામાં આવે તો એની અંદરથી NaCl નામનો ક્ષાર બને છે અને પાણી મુક્ત થાય છે. તો આની જે પ્રક્રિયાઓ છે એ ઝડપી પ્રક્રિયાઓ છે. ટૂંકમાં
એમાં સમય ઓછો લાગે છે. બીજું મધ્યમ પ્રકારની પ્રક્રિયાઓ, કેટલીક એવી પ્રક્રિયાઓ છે કે જેમાં આની સરખામણીમાં સમય થોડોક વધારે લાગે છે. દાખલા તરીકે સુક્રોઝનું વ્યુત્ક્રમણ, સ્ટાર્ચનું જળ વિભાજન, સંતુલન નામના ચેપ્ટરની અંદર જોયું હતું એ પ્રમાણે હેબર પદ્ધતિ દ્વારા એમોનિયાના ઉત્પાદનની પ્રક્રિયા, તો આની જે પ્રક્રિયાઓ છે એ મધ્યમ પ્રકારની પ્રક્રિયાઓ છે. ટૂંકમાં આની સરખામણીમાં આમાં સમય થોડો વધુ લાગે છે. ત્રીજું અતિ ધીમી પ્રક્રિયાઓ, જે પ્રક્રિયાઓને પૂર્ણ થવા માટે વધારે સમયની જરૂર પડે એવી પ્રક્રિયાઓને આપણે અતિ ધીમી પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે અગાઉના પાઠની અંદર આપણે જોયું હતું કે ધાતુનું ક્ષારણ, તો ધાતુનું ક્ષારણ એટલે કે ધાતુની સપાટી ઉપર કાક લાગવાની આ પ્રક્રિયા એ ધીમી પ્રક્રિયા છે. બીજું તો કે હવામાં રહેલો નાઇટ્રોજન અને ઓક્સિજન આ બે વચ્ચેની પ્રક્રિયા એ પણ ધીમી પ્રક્રિયા છે. તો રાસાયણિક પ્રક્રિયાઓ ને પૂર્ણ થવાના અનુસંધાને એને જુદા જુદા આવા ત્રણ પ્રકારની અંદર વહેંચેલી છે. પણ રાસાયણિક પ્રતિક્રિયા દ્વારા અતિ ઝડપી કે અતિ ધીમી રાસાયણિક પ્રક્રિયાઓ વિશેની માહિતી મેળવી શકાતી નથી. એટલે મોટે ભાગે આપણે આવી મધ્યમ પ્રકારની જે રાસાયણિક પ્રક્રિયાઓ હોય એ રાસાયણિક પ્રક્રિયાઓના વેગની વાત આપણે આ રાસાયણિક ગતિકીની અંદર કરીશું. રાસાયણિક પ્રક્રિયાનો વેગ માપવો હોય તો રાસાયણિક ગતિકીની અંદર કેવી રીતે માપી શકાય? તો મોટે ભાગે રાસાયણિક પ્રક્રિયાનો વેગ માપવો હોય તો રાસાયણિક ગતિકીની અંદર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકનો કેટલો જથ્થો વપરાય છે અથવા તો નિપજનો કેટલો જથ્થો બને છે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકનો કેટલો જથ્થો વપરાય છે અથવા તો નિપજનો કેટલો જથ્થો બને છે એના અનુસંધાને આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશેની માહિતી મેળવી શકીએ. તો રાસાયણિક પ્રક્રિયા એના પ્રક્રિયા વેગની આપણે વાત કરીશું. તો રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ અને તેનું ગાણિતિક નિરૂપણ, રાસાયણિક પ્રક્રિયાનો વેગ માપવો હોય તો એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોનો કેટલો જથ્થો વપરાય છે અથવા એ પ્રક્રિયા દરમિયાન નિપજોનો કેટલો જથ્થો બને છે એના અનુસંધાને આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયા વેગ વિશેની માહિતી મેળવી શકીએ. દાખલા તરીકે અચળ કદે અને નિયત તાપમાને આર નામના પ્રક્રિયકના એક મોલમાંથી પી નામની નિપજનો એક મોલ બને છે. આ પ્રક્રિયાના પ્રક્રિયા વેગ વિશેની મારે માહિતી આપી છે. અચળ પદે અને નિયત તાપમાને પ્રક્રિયક આર એના એક મોલનું નિપજ પી એના એક મોલમાં રૂપાંતરણ થાય છે અને એ પ્રક્રિયાના પ્રક્રિયા વેગની મારે માહિતી આપી છે. તો એ પ્રક્રિયાના પ્રક્રિયા વેગને કેવી રીતે રજૂ કરી શકાય? તો પહેલા આપણે અહીંયા પ્રક્રિયા વેગની વ્યાખ્યા કરી લઈએ. તો એ પ્રક્રિયા વેગ એટલે શું? તો પ્રક્રિયા વેગ એટલે આપેલા સમયગાળામાં
પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો માપો. જે તે સમયગાળાની અંદર પ્રક્રિયકની સાંદ્રતામાં કેટલો ઘટાડો થાય છે એ માપી લેવો, અથવા નિપજની સાંદ્રતામાં જે વધારો થાય છે એ વધારો માપી લો, એટલે એના ઉપરથી તમને પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ મળી જાય. તો પ્રક્રિયા વેગની વ્યાખ્યા આવી આપી શકાય કે એકમ સમયમાં એટલે કે આપેલા સમયગાળામાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા નિપજની સાંદ્રતામાં થતો વધારો આપેલા સમયગાળામાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા નિપજની સાંદ્રતામાં થતા વધારાને ઈ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ કહે છે. એટલે વ્યાખ્યાને આ પ્રમાણે રજૂ કરી શકાય કે એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ઘટાડાને અથવા નિપજની સાંદ્રતામાં થતા વધારાને ઈ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ કહે છે. અહીંયા આપણે આર નામના એક મોલ પ્રક્રિયકમાંથી પી નામની નિપજનો એક મોલ મળે છે, આવી પ્રક્રિયાના પ્રક્રિયા વેગની માં વાત કરી છે. તો એ પ્રક્રિયાને હું આર ટુ પી વડે દર્શાવી શકું. જ્યારે હું પ્રક્રિયા શરૂ કરીશ ત્યારે શરૂઆતમાં મારી પાસે પ્રક્રિયક હશે, નિપજ તો હશે નહીં. માન લો કે ટી વન સમયે મેં પ્રક્રિયા શરૂ કરી, તો ટી વન સમયે મારી પાસે પ્રક્રિયકનો શરૂઆતમાં જે જથ્થો છે અથવા પ્રક્રિયકની જે શરૂઆતની સાંદ્રતા છે એને હું આર વન નામ આપી દઉં. ઈ વખતે નિપજની જે સાંદ્રતા એને હું ટી વન નામ આપી દઉં. જે તે સમયે માની લો કે ટી વન સમયે પ્રક્રિયકની સાંદ્રતા આર વન છે, નિપજની સાંદ્રતા ટી વન છે. અમુક સમય પછી એટલે કે ટી ટુ સમયે પ્રક્રિયા આગળ વધશે એટલે પ્રક્રિયકની સાંદ્રતા આર વન માંથી ઘટી અને આર ટુ થઈ જશે. નિપજની સાંદ્રતા પી વન માંથી વધીને પી ટુ થઈ જશે. ટૂંકમાં સમયગાળો કેટલો થયો? તો કે ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એટલે કે ટી ટુ માઇનસ ટી વન. આ સમયગાળામાં પ્રક્રિયકની સાંદ્રતામાં કેટલો ઘટાડો થયો? તો કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો જેને આપણે નામ આપીશું ડેલ્ટા આર, જેને લખી શકીશું આપણે આર ટુ માઇનસ આર વન. પણ આર વન નું મૂલ્ય શરૂઆતમાં વધારે હશે, ધીમે ધીમે ઘટશે, એટલે આર ટુ નું મૂલ્ય આર વન ની સરખામણીમાં ઓછું હશે, એટલે ડેલ્ટા આર નું મૂલ્ય મને ઋણ મળશે. એ જ રીતે નિપજની સાંદ્રતામાં થતો વધારો જેના નામ આપીશું ડેલ્ટા પી, તો એ થશે પી ટુ માઇનસ પી વન. કોઈ મૂલ્ય તો ધન મળશે, કારણ કે નિપજની સાંદ્રતા સમયની સાથે ઘટતી જાય, પણ સોરી પ્રક્રિયકની સાંદ્રતા તો સમયની સાથે ઘટતી જાય પણ નિપજની સાંદ્રતા વધે, એટલે ડેલ્ટા પી નું મૂલ્ય ધન આવશે. તો અહીં આપણને પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અને નિપજની સાંદ્રતામાં થતો વધારો આ બે મળી ગયા છે, અને સમયગાળો તો એ ડેલ્ટા ટી છે, એટલે એ પ્રક્રિયાના પ્રક્રિયા વેગનું હું આમ લખી શકું. તો કે પ્રક્રિયાનો સરેરાશ વેગ પ્રક્રિયાનો સરેરાશ વેગ આર એવરેજ બરાબર ડેલ્ટા આર છેદમાં ડેલ્ટા ટી. પણ ડેલ્ટા આર નું મૂલ્ય તો ઋણ આવે, જ્યારે પ્રક્રિયા વેગ નું મૂલ્ય ક્યારે ઋણ હોય નહીં, એટલે આપણે એની આગળ માઇનસ ની નિશાની મૂકી દઈએ.
એજ રીતે નિબંધના અનુસંધાન મારા પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ માપવો હોય તો હું લખી શકું પ્લસ ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા ટી. તો એક મોલ પ્રક્રિયકારમાંથી એક મોલ નિપજ ટી બનતી હોય તો ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો ડેલ્ટા ઋણ મળે, નિપજની સાંદ્રતામાં થતો વધારો ડેલ્ટા ટી ધન મળે, અને સાંદ્રતાના ફેરફારને હું આ સમયગાળા એનો ગુણોત્તર લઈ લઉં એટલે મને પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ મળી જાય. અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં હોય તો પ્રક્રિયાના સરેરાશ વેગનો એકમ થશે સાંદ્રતા મોલ પ્રતિ લિટર, એટલે મોલ પ્રતિ લિટર એટલે મોલર છેદમાં સેકન્ડ, એટલે એનો અર્થ એવો થશે કે પ્રક્રિયા વેગનો એકમ થશે મોલર પ્રતિ સેકન્ડ. તો એક મોલ પ્રક્રિયકારમાંથી એક મોલ નિપજ ટી બને છે અને એની મારે આલેખીય રજૂઆત પ્રક્રિયક અને નિપજના અનુસંધાને કરવી હોય તો હું આ પ્રમાણે કરી શકું. માની લો કે પહેલા હું પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાને આલેખ દોરું. તો અહીંયા હું લઈ લઉં પ્રક્રિયકની સાંદ્રતા, અહીંયા લઈ લઉં સમય, શરૂઆતમાં પ્રક્રિયકની જે સાંદ્રતા છે એને આપણે આર જીરો કહી દઈએ છીએ, એટલે આ શરૂઆતની સાંદ્રતા. હવે જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે એમ એમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટશે. માની લો કે ટી વન સમયે પ્રક્રિયકની સાંદ્રતા આર વન છે, તો આ ટી વન સમય લઈ લો. પ્રક્રિયકની સાંદ્રતા હજુ ઘટશે અને એ વખતે જે સાંદ્રતા મળશે એને હું નામ આપી દઈશ આર ટુ. તો અહીંયા મને સાંદ્રતામાં થતો જે આ ફેરફાર મળે છે જેને હું ડેલ્ટા આર કહી દઈશ. અહીંયા જે આ ગાળો મળે છે એને હું ડેલ્ટા ટી કહી દઈશ. તો ડેલ્ટા આર છેદમાં ડેલ્ટા ટી એના ઉપરથી મને ઈ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ મળી જાય. એ જ રીતે હું નિપજની સાંદ્રતાના અનુસંધાને નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરું. તો અહીંયા હું લઈ લઉં નિપજની સાંદ્રતા, આક્ષ ઉપર લઈ લઉં સમય, તો નિપજની સાંદ્રતા તો શરૂઆતમાં હતી નહીં પણ જેમ જેમ પ્રક્રિયા આગળ વધી એમ એમ ટી વન સમયની સાંદ્રતા ટી વન થઈ, ટી ટુ સમયની સાંદ્રતા ટી ટુ થઈ, તો એનો જે આલેખ આપણને મળશે નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયનો એ આલેખ આપણને આવો મળશે. માની લો કે આ ટી વન સમય છે, તો ટી વન સમયે નિપજની જે સાંદ્રતા મળે છે એને આપણે નામ આપીશું ટી વન. ટી ટુ સમયે તો એ વખતે જે સાંદ્રતા આપણને મળે છે એને નામ આપીશું આપણે ટી ટુ. અને એના અનુસંધાને અહીં જે આપણને આલેખનો ઢાળ શોધીએ એટલે આ જે મૂલ્ય મળશે એ ડેલ્ટા પી મળશે. આ જે ગાળો છે એ સમયનો ફેરફાર એટલે કે ડેલ્ટા ટી મળશે. અને એના ઉપરથી આપણને એ નિપજની સાંદ્રતાના અનુસંધાને પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ મળી જાય.
तो आ प्रमाणे आपेला समयगाळानी अंदर प्रतियकनी सांद्रतामां थतो घटाडो अथवा आपेला समयगाळामां निपजनी सांद्रतामां थतो जो वधारो आपणे मापी लईए तो एना उपरथी ई प्रक्रियानो सरेराश वेग मळी जाय। पण आ सरेराश समय दरमियान ई प्रक्रियानो सरेराश वेगनुं मूल्य अचळ रहेवुं जोईए। पण ई सरेराश वेगनुं मूल्य ई रासायणिक प्रक्रिया दरमियान बदलातुं रहे छे। એટલે આપણે રાસાયણિક પ્રક્રિયાનો સરેરાશ વેગ માપવાના બદલે તેનો ત્વરિત વેગ માપીએ છીએ। ત્વરિત વેગ એટલે કે સૂક્ષ્મ સમય અથવા જે તે ચોક્કસ સમય માટેનો વેગ, સમયનો ગાળો બહુ મોટો ન હોય, સમયનો ગાળો ઓછો હોય, અતિ સૂક્ષ્મ અથવા જે તે ચોક્કસ સમયે એટલે કે ડેલ્ટા ટી, ઈ ફેરફાર બહુ મોટો ન હોય ઈ વખતે આપણે જે સરેરાશ વેગ માપીએ છીએ એને આપણે ત્વરિત વેગ તરીકે ઓળખીએ છીએ। આ સમયગાળાની અંદર તો રાસાયણિક પ્રક્રિયાનો સરેરાશ વેગ સતત બદલાય છે, સમયનો ગાળો મોટો છે, પણ જે તે સમયે માની લો કે આ સમયે મારે એનો વેગ માપવો છે તો ઈ સમયે આપણે જે વેગ માપીશું ઈ વેગ એને આપણે ત્વરિત વેગ તરીકે ઓળખીશું। સરેરાશ વેગને આર એવરેજ તરીકે દર્શાવવામાં આવે છે, જ્યારે ત્વરિત વેગને આર ઇન્સ્ટન્ટ વડે દર્શાવવામાં આવે છે। હવે ઈ માપવું હોય તો કેવી રીતે માપવો? તો કે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો જે આલેખ છે એટલે કે પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાને જો મારે આર ઇન્સ્ટન્ટ માપવો હોય તો એનો જે આલેખ આપણને મળે છે ઈ આલેખના વક્ર ભાગ આગળ અહીંયા સ્પર્શ રેખા દોરવામાં આવે છે અને સ્પર્શ રેખા દોરી અને ત્યાં આપણને જે ઢાળનું મૂલ્ય મળે ઈ ઢાળ ઉપરથી આપણને જે તે સમયનો ત્વરિત વેગ મળી જાય છે। પણ અહીંયા સમયનો ગાળો બહુ ઓછો છે અથવા જે તે ચોક્કસ સમયે છે એટલે આપણે એને આર ઇન્સ્ટન્ટ કહીશું। તો જે જગ્યાએ આપણે ડેલ્ટા આર લખીશું અતિ સૂક્ષ્મ સમય માટે છે એટલે આપણે એના માટે લખીશું માઇનસ ડી ઓ આર છેદમાં ડીટી। એ જ રીતે નિપજોની સાંદ્રતા વિરુદ્ધ સમયનો જે આલેખ મળે છે એના અનુસંધાનમાં જો આર ઇન્સ્ટન્ટ મેળવવો હોય તો અહીંયા પણ જે તે ચોક્કસ સમય, માની લો કે આ જે તે ચોક્કસ સમય લઈ લઉં તો ઈ બિંદુ આગળ અહીંયા સ્પર્શ રેખા દોરવામાં આવે અને સ્પર્શ રેખાના આલેખ જે મળે છે એના ઢાળનું મૂલ્ય આપણે શોધી લઈએ એટલે જે તે ચોક્કસ સમયનો ત્વરિત વેગ થઈ જાય એટલે એને આપણે દર્શાવીશું આર ઇન્સ્ટન્ટ બરાબર પ્લસ ડી ઓફ પી છેદમાં ડી। તો જે તે રાસાયણિક પ્રક્રિયાના સરેરાશ વેગ અથવા ત્વરિત વેગની રજૂઆત આપણે આ પ્રમાણે કરી શકીએ। તો રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ, પ્રક્રિયા વેગની વ્યાખ્યા, પ્રક્રિયા વેગનો એકમ અને પ્રક્રિયા વેગનું ગાણિતીય સ્વરૂપ। જો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતા મોલ પ્રતિ લિટરના બદલે પ્રક્રિયકો જો વાયુમય હોય અને એમના આંશિક દબાણ જાણતા હોય તો દબાણના અનુસંધાને આપણે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ ગણીએ છીએ તો એ વખતે અહીંયા સાંદ્રતા મોલ પ્રતિ લિટરના બદલે દબાણ વાતાવરણ નામના એકમમાં લેવામાં આવે એટલે તો પ્રક્રિયાનો પ્રક્રિયા વેગનો એકમ થશે વાતાવરણ પ્રતિ સેકન્ડ। તો આ પ્રમાણે આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગની ગાણિતીય સ્વરૂપની ચર્ચા કરી શકીએ। હવે આપણે આવી જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ અને પ્રક્રિયાના વેગની વાત કરીશું। જ્યારે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયાના વેગની રજૂઆત કરવી હોય ત્યારે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો એમના તત્વયોગવિધિય ગુણાંકને એ રાસાયણિક પ્રક્રિયાના વેગની ગણતરીમાં લેવા પડે છે જેની રજૂઆત આપણે આગળના લેક્ચરની અંદર કરીશું। નમસ્કાર।